વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સાંજના 7 વાગ્યા છે અને હું બેઠી છું જમવા. મારા એકદમ બાલ્કની તો નથી, મારા ઘરે વિન્ડો પાસે વ્યૂ સાથે મસ્ત હવા આવે છે અને હું બેઠી છું જમવા. જમવામાં આજે શું છે, જમવામાં પાઉભાજી બની છે અને મેં મારા માટે ઈશાને કીધું રવા ડોસા બનાવી દે. હું એક બે દિવસથી સાંજે ડિનર પર રવા ડોસા ખાઉં છું. પાઉભાજી પણ હતી તો મેં થોડી, એ પણ થોડી નહીં વધારે પડતી, એ પણ લીધી છે અને રવા ડોસા બને છે, એક હું લઈને આવી છું. તો ચલો જમી લઉં, પછી મળીએ. સવારમાં વ્લોગ બનાવવાની હતી, પછી દિમાગમાં ના રહ્યું. બપોરે એક વિડીયો શૂટ કરતી હતી, અત્યારે સડનલી યાદ આવી મેં ચલો હું વ્લોગ શૂટ કરું આજે. હાય દીદી. હાય. બરાબર બની છે ને? તું કે જે થઈ. પાઉભાજી બને કે ગમે તે બને, ખીચડી તો બને જ ઘરમાં. શું કરે, શું ખાય તું? ડોસા. ઓકે. મમ્મી પાઉભાજી સારી જ બનાવે છે, આજે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બની છે, બહુ ટેસ્ટી છે, એકદમ ચટપટી. થેન્ક યુ. ખીચડી બનાવી. પાઉ ભાજી. ભાજી અને પાઉ બે બનાવ્યું એમ ને? ના, પાઉ નહી બનાવ્યા. તો પાઉ ભાજી તો કીધું એટલે પાઉ ભાજી બનાવી. પરાઠા. પાઉ ભાજી ક્યાં બનાવી? પાઉ ભાજી બનાવી તે ખાલી ભાજી બનાવી. ભાજી બનાવી એટલે મેં તો ખીચડી ખાધી, પાઉભાજી ખાધી, બધું ખાધું. આપડે ચાલ બધું દોડા ફીટ તરો. અમે દેશી માણા ના દેશી બોલવાનું હોય અમારું, ના આવડે અમને. એવું તમે દેશી માણસ? અમે દેશી માણસ. તમે કલર કર મમ્મી, દેશી લાગે છે. શું કરવું, હવે કાલ તો મમ્મી જવાનું હોય નહીં. ક્યાં જવાનું? મેં પીધી છે ગ્રીન ટી. અને ગાડીમાંથી મારી બધી વસ્તુ જે પડી હતી એ હું લઈને આવી છું, કેમ કે ગાડી કાલે આપવાની છે સર્વિસમાં અને કાલે મારે શૂટ પણ છે. અને કાલે મારે શૂટ પણ છે, બે શૂટ છે. તો ચલો ઘરે જઈને શું જોઉં. આજે બિગ બોસ જોવાનું બાકી પણ છે. તમે લોકો કોઈ કોમેન્ટ નથી કરી, તમે લોકો કોણ બિગ બોસ જોવો છો નથી જોતા, કોઈ કંઈ કોમેન્ટ કરી નથી બિગ બોસ રિલેટેડ. જોતું હોય તો કરજો. હું ઘરે જઈને હવે 1.5 કલાક બિગ બોસ જોઈશ, પછી શૂટ છે. બાય. ના ટાયરનું જે કામ છે ત્યાં ગાડી આપવા, ગાડી સર્વિસમાં પણ આપવાની છે, એના પછી હું જઈશ શૂટમાં. ગાડી કોઈના હવાલે કરીને પછી હું ડાયરેક્ટ શૂટમાં નીકળીશ. આજે બે શૂટ છે, બહુ જ કામ છે આજે, એટલે બ્લોગ નથી શૂટ કરો હજુ સુધી. ચલો બાય બાય. હાય ગાઈસ. તો હું આજે બહુ ઉતાવળમાં આવી એટલે મેં ઘરેથી નીકળીને બ્લોગ નથી શૂટ કર્યો. હું શૂટમાં નીકળી, કાર મેં સર્વિસમાં આપી અને હું નીકળી કેબમાં. કેબમાં હું આવી શૂટમાં, મેકઅપ થયો, શૂટ સ્ટાર્ટ થયું, શૂટ પૂરું થયું, લંચ બ્રેક થયો, જમી લીધું. અને હવે ફરીથી મેં અત્યારે ઓટો બુક કરી છે, કેમ કે મને સિટીની અંદર
ના એરિયામાં જવાનું, લંદરથી સિટીના અંદરથી નીકળવું પડશે નેક્સ્ટ ડોમાં જવા માટે. તો મેં ફટાફટ જલ્દી પહોંચવા માટે તેને ઓટો બુક કરી છે, તો ફટાફટ હું નીકળું. અહીંયા શૂટ પૂરું થઈ ગયું છે, હવે નેક્સ્ટ શૂટમાં જઉં, ત્યાં જઈને ફરીથી મેકઅપમાં લીધું થશે. તો ચલો ફટાફટ નીકળું, જમી લીધું છે મેં અત્યારે, ઘરેથી જમ્યા વગર નીકળી ગયું. આજે સિરિયસલી બહુ જ લેટ થઈ ગયું હતું શૂટમાં નીકળવામાં, બહુ જ લેટ થઈ ગયું હતું. હાય બાબુ, હાય અંશિકા, ગુડ્ડી. અચ્છા, હાર્ટ બનાવ્યું કોના માટે બનાવ્યું? હે બાબુ, કોના માટે હાર્ટ બનાવ્યું? મમ્મીજી શું કરો છો? બસ મમ્મી નવરી મોબાઈલ જોયા કરો. અમારી પ્યારી બહેન માં ક્યાં કર રહી હૈ? પ્યારી બહેન ઢોસા બના રહી હૈ હમારે લિયે. ડોસા નહીં, ડોસા ડોસા ગાઈઝ. મારા રવા ઢોસા આવા કંઈક નિશાએ બનાવ્યા છે. આની જોડે મેં થોડું શાક લીધું છે, એકદમ થોડું નહીં, થોડું વધારે, કેમ કે મને થોડું સ્પાઈસી ખાવાની જોડે ઈચ્છા થઈ છે. એટલું આ છે ડિનર, ચલો જમી લઉં. ગાઈઝ, જમીને મારી બહુ જ ખરાબ આદત છે સૂઈ જવાની. હું જમીને થોડી આડી પડી હતી અને મારું ગઈકાલે બિગ બોસ જોવાનું મિસ થઈ ગયું હતું. હું બહાર ગઈ હતી તો અત્યારે મેં બિગ બોસનો એપિસોડ જોયો ગઈકાલનો, અને હવે કરીશ પેકિંગ. પોણા 11 થઈ ગયા છે, આવતીકાલ સવારમાં શૂટિંગ છે, નાવું છે, હજુ પેકિંગ કરવી છે, બહુ કામ છે. બબુ હેરાન કરે છે કે આને હું અહીંયા હોલમાં છું ને, તો ત્યારથી માસી મમ્મીને લઈ આવ્યું, માસી હસતી હસતી. મેં કીધું સારી થોડી એક્ટિંગ કરે, હસતી હસતી કે મમ્મી લઈ આવ્યું. અટેન્શન લેવા માટે થઈને હું રૂમમાં છું ને, એટલા માટે થઈને આવું કરે જ, બંને મા દીકરીઓ હેરાન કરે જ મને. ચલો કંઈ નહીં, મારું બિગ બોસ પતી ગયું, હું જાઉં પેકિંગ કરું શૂટિંગ માટે. કેમ મમ્મી, જાગે કેટલા વાગે અત્યારે? 11 વાગે આવશે. કેમ જાગે તું? નખ કરાવવાના. શું કરવાનું નખમાં? નખમાં શું કહેવાય, મને તો નહીં આવડતું, પણ કંઈક કરવાનું. જેલ પેન્ટ કરવાની ને? ફેવરેટ કલર હોય ને એક કલર ના. નખ કરાવવાના એમ ને? તો મમ્મી 11 વાગ્યા છે, તે પહેલા કરાય જા આ નેલ્સ કોઈ દિવસ? ના બાપા, પહેલી વાર ફ્રીમાં છે એટલે ઘસી નાખવાનું એમ ને. ગાઈઝ, અમારી ફ્રેન્ડ માધવી છે, આવી રહી છે ઘરે. એ જેલ પેન્ટ હમણાં નવું નવું શીખી છે. એ મેડમે ફોર્મમાં એમ કીધું કે હું બધાના નેલ્સ કરી આપીશ, તો મમ્મી એના માટે થઈને સ્પેશિયલ જાગી રહી છે. પણ મમ્મીને કોઈ કહો કે જેલ પેન્ટ કરીને કલાક એને સુકાવડાવવા માટે રાખવી પડે, ડ્રાય થવા દેવી પડે. ગાઈઝ ફોન આવી ગયો તો. હા મમ્મી બોલ. તો શું કીધું તે? જેલ પેન્ટ કરાવીને એને કલાક તો ડ્રાય કરવી પડે, મમ્મીને ખબર નહીં હોય. રવિવાર છે, કોઈ વાંધો નહીં. 11 તો વાગ્યા છે, એ કરશે એટલે 1 કલાક એ લેશે, બરાબર. એના પછી કલાક સુકાવડાવવાની, તો તારે 1 વાગે ઊંઘવાનો મેળ પડશે. ચાલશે એવું? અને ઊંઘમાં સેજ બી ભીની રહી ગઈ ને તો ખરાબ થઈ જશે, ખબર છે ને. સાચવી નાખીશ, મહેંદી રાખ, સાચવે એવું સાચવવું પડે, આપણે મહેંદી પડાય ને એવું. બરાબર, બોલો બીજું કઈ કહેવા માંગશો અમારા દર્શક મિત્રો ને તમે? બસ બધાને કહું છું, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાય ગાઈઝ, તો હોલમાંથી આવીને અહીંયા બેડ પર સુઈ ગઈ છું. પેકિંગ કરવાનો બહુ કંટાળો આવી રહ્યો છે યાર. સામાન પેલો બધો બીજા રૂમમાં પડ્યો છે મારો. હાય ગાઈઝ, તમે સામાન જોઈ શકો છો, આખું કાર્ટૂન ભરીન છે, અહીંયા છે, અહીંયા છે. હાય ગાઈઝ, તો મમ્મી મને ઓફર કરી રહી છે કે નવા બ્લાઉઝ સ્ટિચ થઈને આવ્યા છે, પહેરવા હોય તો લઈ જા. હું મમ્મીના જ બ્લાઉઝ પહેરતી હોઉં છું, કેમ કે સાઈઝ થઈ જાય છે. ઓહો, ફરીથી ગયા. બધા દુપટ્ટા છે, જો
આમાંથી ઘણા બધા એવા હશે જે તમે મને શૂટિંગમાં પહેરેલી જોઈ જશે, ઘણા બધાની મોસ્ટલી બધા જ હશે. બધા દુપટ્ટા છે, મેચિંગ કરી લઉં. ચલો જોઈ શકો છો, મેં 1, 2, 3 ત્યાં 2 છે સિંચના સ્કર્ટ, 4, 5, 6, 7 આ ઓપ્શન છે, 7 પેર નીકાળીને રાખી છે બનાવીને. તું કયું કરાઈશ બેટા બતાવ, બતાવ બતાવ બેટા. બહુ પણ કરાશે આજે, ચેન્જ થઈ ગયું. ઓકે, માધવી આવી ગઈ છે એનો બધો સામાન લઈને. હું એનું ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. તમારે કોઈને જેલ પેન કે એવું કંઈ કરાવવું તો તમે પ્લીઝ કોન્ટેક્ટ કરજો એનો. અને અહીંયા મારા બેઠા છે અંશાબેન. માધવી કેમ ઓળીને બેઠી હતી? બેઠી શું કરતી હતી? હમણાં કપડાં વાસી તારા શૂટિંગના. ના ચલો, હું કરવા લાગુ બધું કામ. તો સિરિયસલી હજુ સુધી નાહવાનું કોઈ મૂડ થયું નથી, કેમ કે મારી ફ્રેન્ડ આવી છે તો પછી વાતો કરીએ છીએ, પેકિંગ કરીએ, આ તે સ્કિન કેર કર્યું, મસ્ત મસ્ત મેકઅપ પ્રોપર રિમૂવ કર્યો, ફેસ વોશ કર્યું, એલોવેરા જેલ લગાડી. હવે હું જોઉં છું કે શું કરું, બહાર જઈને જોઉં એ લોકો નેલ પેન્ટમાં કેટલે પહોંચ્યા છે, શું કરી રહ્યા છે. મારો ટર્ન આવ્યો તો હું કરાવી લઉં અને કરાવીને હું સૂઈ જાઉં, કેમ કે ઓલરેડી 1 જેવું વાગી ગયો હશે. 1 તો રાતનો વાગી ગયો હશે, હા 1 તો વાગી ગયા છે. અને સવારમાં 6-7 વાગે તમારે ઉઠવાનું છે, તો વિચારું છું સવાર બાદ પહેલે સવારે ચાલે છે આટલો દિવસ. હાય બાબુ, કેવું ચાલે છે? ઊંઘાઈ? હા હા. હાય ગાઈસ, તો ટાઈમ તમે જોઈ શકો છો પોણા 1 વાગ્યા જે મમ્મી એનો ફોનમાં ટાઈમ પાસ કરે છે. નિશા અહીંયા છે, માધીનો બધો સેટઅપ લાગેલો. ગાઈઝ, મારે સવારમાં શૂટિંગ છે, 1:15 થઈ ગયો છે, હજુ મારો ટર્ન આવતા 1:30 વાગશે અને મારું પત્તા 5 વાગશે, એટલે હું વિચારું છું હું સુઈ જાઉં. બાબુ ઊંઘી જા બેટા, રહેવા દે, બાબુ રહેવા દે બેટા, ગુડ્ડી માં સોની શોકી સુઈ જા બેટા. નહી ઊંઘે, કરો કરો કરો. જેમની વિકેટ કેટલા વાગે પડે છે? 11:30 અને ગાઈઝ હું સુઈ જાઉં છું. બે વાગશે અને પછી મારો ટર્ન આવશે, એટલે 2 વાગે મારો ટર્ન સ્ટાર્ટ થશે. સોરી, 2 વાગ્યા પછી 1 વાગે મમ્મીનું સ્ટાર્ટ થશે, 1:30 વાગે 1:30 થી 1:30 મમ્મીનું ચાલશે, 1:30 વાગે મારું સ્ટાર્ટ થશે. મારે બેઉ હાથમાં જેલ પેન્ટ રિમૂવ પણ છે, મેક્સ કટ તો કરી દીધા નેલ્સ, જેલ પેન્ટ રિમૂવ પણ છે, પગમાં પણ જેલ પેન્ટ રિમૂવ છે. એ બધું કરવામાં 3 કલાક થશે, એટલે મારું થશે 5:30 થી 6 વાગ્યા સુધી મારું કામ ચાલશે. હાય ગાઈઝ, તમને લોકો ટાઈમ જોયો, મેં તમને બધું સમજાવ્યું, એટલે મારું 1:30 વાગે પણ સ્ટાર્ટ થાય ને તો માધવી કીધું 3 કલાક થશે, એટલા માટે કે મારા બંને હાથમાં જેલ પેન્ટ છે, પગમાં જેલ પેન્ટ છે, એ રિમૂવ થશે, પછી બંનેમાં એક ક્રિએટિવ કરવાનું છે હાથે પગે બંને સેટ, તો એમાં 1-1.5 કલાક તો એમાં જશે. તો મેં કીધું મારામાં જાગવાની કેપેસિટી નથી, મારામાં એટલી બધી જાગવાની કેપેસિટી એટલા માટે નથી, હું જાગતી પણ આવતીકાલ સવારમાં મારે શૂટિંગ છે, વહેલું ઉઠવાનું છે, તો હું સુઈ જઉં છું. માધવી 2-3 દિવસ પછી ફરીથી આવશે ત્યારે મને કરી દેશે, બસ એની સાથે જ. મમ્મી તમે તો કરાવી દેશો નહીં? હા મમ્મી કરાવી દઈએ. બસ એની સાથે જ હું અહીંયા આ બ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવે, શું છે આ બ્લોગનો એન્ડ કરું છું, જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, સરપ્રાઈઝ કરી દેજો. ચલો બાય બાય ગાઈઝ, ગુડ નાઇટ. 1:15 થયો છે, હું સુઈ જઉં, સવાર શૂટિંગ છે એટલે. અરે વાવ, નાઈસ. દીદી ક્યાં કર રહી હે? કલર ચૂઝ કરું છું હજુ તો. ચલો તમે બાય માધવી, ગુડ નાઇટ. બાય, ચલો હું સુઈ જઉં.
सीरियसली ખબર પડે તો આજ કર દો ચલો હું સુઈ જઉં રાત્રે 1:30 વાગે હું જમવા બેઠી છું રીંગણ બટેકાનું શાક અને ખીચડી ફૂટેજ લઈ લીધી ફૂટેજ ઓકે બોલો મમ્મી ફૂટેજ આપી દેસ ફૂટેજ દેવા માટે તો ત્યાં ગઈ છોડી મમ્મી ના વાતમાં દમ જ નતો હતો પણ નિશાએ કીધું ના નાખતી આવું તું પર્સનલ ચકરી બની રહી છે મને પણ ભાવે છે પણ આપણે જરા જીવ લલચાયા પહેલા સુઈ જઈએ જઈને ચલો બાય સુઈ જા માધવીને ફાસ્ટ છે અને ભૂખ લાગી એના માટે બની રહી છે એ આમાં મીઠું તો હશે ને મમ્મી દીદી બાય અને હું સુઈ જઉં છું કેમ કે મારે સવારમાં શૂટિંગ છે મને સિરિયસલી વધારે પડતી ઊંઘ આવી રહી છે 1:30 વાગી ગયો છે અને મારા નેલ્સ થવાના નથી કેમ કે મારા નેલ્સમાં હાથના પગના જેલ પણ રિમૂવ કરવામાં લગાડવામાં બધામાં 3 કલાક ટોટલ થશે એટલો ટાઈમ છે નહીં મારી પાસે આજે તો હું સુઈ જઉં છું એ લોકો બહાર મસ્તી મજા ગાતે ચાલે છે રૂમ એકદમ લોક કરીને સુઈ છું એટલે લોકો કંઈ ડિસ્ટર્બ ના કરે મને ચા બનાવે છે ચિપ્સ કેમ કે માધવીને અત્યારે અધિક માસ કે શ્રાવણ મહિનો જે ચાલે છે એનો ફાસ્ટ છે એટલા માટે અને એ એક ટાણું કરે છે એની અંદર જે જમીન આવી છે તો એ ચિપ્સ ખાઈ શકશે એવું એને કીધું હું સુઈ જઉં છું સવારમાં ઉઠું પછી મળું બાય ગુડ નાઇટ ઓપ્સ જોજે અરે બસ થેન્ક યુ ગાઈઝ ગુડ મોર્નિંગ તો હું ઊઠી છું કંઈક 7:15 આસપાસ અને નિશા લોકો 6:30 રૂમમાં સુવા માટે આવ્યા હતા એમાં નિશા મમ્મી બબુ આ લોકોના 3ના જેલ પેન્ટ થયા એમાં આટલો બધો ટાઈમ લાગી ગયો અગર હું કરાવતી તમે વિચારો કેટલો ટાઈમ લાગતો મારા બે હાથમાં ઓલરેડી જેલ પેન્ટ છે એને રિમૂવ કરવાની પગમાં જેલ પેન્ટ છે એને રિમૂવ કરવાની પછી મારું કરવાનું તો મારું કરતાં 4-5 કલાક થતા સારું કર્યું સુઈ ગઈ રાત્રે વેઇટ ના કરી અને નીકળું છું અત્યારે શૂટિંગમાં જવા માટે અને બસ એની સાથે જ આપણે અહીંયા આ વ્લોગનો એન્ડ કરીએ છીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય